સર્વેનું શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક સેક્ટર 22 ગાંધીનગર ખાતે આજના એસએસપી ઈ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. આથી તમામ ફોર્થ સેમ તેમજ સિક્સ સેમના વિદ્યાર્થીઓને જણાવવાનું કે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 10 એપ્રિલ સુધી ઓફલાઈન ક્લાસીસ બંધ રહેશે, પરંતુ ઓનલાઈન ક્લાસીસ ડેઇલી શેડ્યુલ કરીને ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવામાં આવશે અને ઓનલાઈન ક્લાસીસનું ટાઈમ ટેબલ તમને વોટ્સએપ ગ્રુપમાં ઓલરેડી મળી ગયેલું હશે. આવતીકાલ માટેની સેટરડેની ટેસ્ટ જે સબ્જેક્ટની તમને રાખવામાં આવી હતી તે એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલ છે, તો આ ટેસ્ટ તમારે ઓનલાઈન આપીને તેની પીડીએફ સ્કેન કરી સબ્જેક્ટના ગ્રુપમાં મોકલવાની રહેશે અને આ ટેસ્ટ આપવી કમ્પલસરી છે બીકોઝ તમે જે ટેસ્ટ એટેમ્પ્ટ કરવાના છો અને એનું પીડીએફ મટીરિયલ જે તમે વોટ્સએપ ગ્રુપમાં આપશો જેને ટર્મ વર્ક તરીકે કન્સિડર કરવામાં આવશે. જે તે સબ્જેક્ટની પ્રેક્ટિકલ તમને અહીંયાથી પીડીએફ આપવામાં આવે છે તે પ્રેક્ટિકલ તમારે 5 પેજીસમાં રાઇટ ડાઉન કરીને તેની પીડીએફ સ્કેન કરી વોટ્સએપ ગ્રુપમાં સબ્જેક્ટ વાઇઝ સેન્ડ કરવાની રહેશે. તેમજ આથી તમામ ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓની હાલમાં એક્ઝામ મોકૂફ રહી છે, તો આ એક્ઝામનું ટાઈમ ટેબલ ટૂંક જ સમયમાં જીટીયુ દ્વારા જાહેર કરવામાં આવશે. ખાસ નોંધ કે હમણાં જ ઓફલાઈન જે વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા જેમણે પેરેન્ટ કન્સેન્ટ ફોર્મ કોલેજમાં ડિપાર્ટમેન્ટના મેન્ટરને સબમિટ કરાવડાયા છે તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન એશ્યોરન્સ ફોર્મ આપવાની હાલમાં જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન સ્ટડી કરી રહ્યા હતા જેમણે હજુ સુધી પણ એશ્યોરન્સ ફોર્મ નથી આપ્યા, તો તેવા વિદ્યાર્થી મિત્રોએ કમ્પલસરી એશ્યોરન્સ ફોર્મ ડિપાર્ટમેન્ટના મેન્ટરને સબમિટ કરાવવાના રહેશે. આજના એસએસપી ઈ ન્યૂઝને હું અહીંયા સમાપ્ત કરું છું. જય સ્વામિનારાયણ.